દેખાય છે બધાયને તેમાં મોટી સંખ્યાની જે કરવાનું છે તો બાપો પહેલા આપણે એકડા મે તમને કીધું કે જે પાછળ આવતી હોય તે મોટી હોય અને જે આગળ આવતી હોય તે સંખ્યા નાની હોય તો તેમાં શું આપેલું છે તો પહેલા બોક્સમાં આપ્યું છે 7 અને 6 7 અને 6 તો 7 તો પહેલામાં 7 અને 6 બંને સંખ્યામાં જુઓ પહેલા તમે એકડા બોલો તો તો જે પાછળ આવતી હોય તે નાની સંખ્યામાં જે આગળ આવતી હોય તે આપણે નીચે ખરું કર્યું અને મોટી સંખ્યામાં પાછળની સંખ્યા નીચે તો 1 2 3 4 5 6 અને પછી 7 તો મોટી છેલ્લી સંખ્યા જે વધી એ કઈ આવે 7 તો આપણે 7 ની નીચે કરીશું કરાયની નિશાની 7 ની નીચે કરીશું કરાયની નિશાની ચાલો બાપુ હવે તેની બાજુનો બોક્સ તેમાં શું આપેલું છે તો કે 5 અને 6 5 અને 6 તો 5 અને 6 માં કઈ મોટી આવે તો કે 6 6 ની નીચે કરીશું ખરાની નિશાની 6 ની નીચે કરીશું ખરાની નિશાની ચાલો બાપુ હવે તેની બાજુમાં જુઓ 1 અને 2 મોટું કોણ કહેવાય આપણે એક એક વસ્તુ એક આપણે ઊભા છીએ અને બાજુમાં બીજું કોઈ હોય તો જાજા હોય એને શું કહેવાય મોટી જાજી વસ્તુ મોટી વસ્તુ તો 1 અને 2 તો મોટી કે સંખ્યા આવે તો કે 2 તો આપણે 2 નીચે કરીશું કરાની નિશાની ચાલો બાપુ જો આ વર્કશીટમાં મેં અહીંથી લીધી ગાળેલી છે આ નાની સંખ્યા ઉપર આ મોટી સંખ્યા ઉપર દેખાય છે બાપુ હવે આવે છે નીચેનું 3 અને 4 3 અને 4 3 અને 4 માં મોટી સંખ્યા કઈ આવે તો કે 4 4 નીચે કરીશું કરાની નિશાની તેની બાજુમાં વચ્ચેના ખાનામાં 6 અને 3 6 અને 3 વચ્ચેના ખાનામાં 6 અને 3 તો તેમાં 6 નીચે કરીશું આપણે મોટી સંખ્યા કઈ આવે તો કે 6 6 નીચે કરીશું કરાની નિશાની બાકો દેખાય છે ને તમને ચાલો બધાયથી છેલ્લેનું બોક્સ તો એમાં શું આપેલું છે 9 અને 8 શું આપેલું છે 9 અને 8 તો તેમાં મોટી સંખ્યા કઈ હતી તો કે 9 તો 9 ની નીચે આપણે કરીશું કરાની નિશાની બાકો અહીં મેં તમારા જવાબ લખ્યા છે આ 1 2 અને 3 નાની સંખ્યાનો જવાબ છે અને આ 1 2 3 મોટી સંખ્યાનો વચ્ચે મેં લીધી દાળેલી છે અહીંયા થઈ ગયું વર્કશીટ 22 પૂર્ણ કઈ કઈ શીખ્યા આપણે તો કે વર્કશીટ 21 માં નાની સંખ્યાની છે ખરું અને વર્કશીટ 22 માં મોટી સંખ્યાની છે ખરું ચાલો બાપુ નાની મોટી બે સંખ્યા આપણી પૂરી થઈ હવે શીખીશું વર્કશીટ 23 જુઓ બાપુ વર્કશીટ 23 માં અલગ અલગ ચિત્ર આપેલા છે તમારા પુસ્તકમાં જુઓ બધા દેખાય છે તો તેમાં શું આપ્યું ચિત્ર ગણી ચોરસમાં સંખ્યા લખો ચિત્ર ગણી ચોરસમાં સંખ્યા લખો હવે બાપુ મેં અહીંયા બોર્ડ પર ચિત્ર દોર્યા નથી જો ચિત્ર દોરું તો આપણું આખું બોર્ડ કવર થઈ જાય એટલે જે ચિત્ર આપણે ગણતા જઈશું ચિત્રની હું નામ કહેતી જઈશ અને તેની જે સંખ્યા આવે તે સંખ્યા મારે બોર્ડ ઉપર લખતી જઈશ એટલે તે જવાબ તમારે તમારા પુસ્તકમાં લખવાના છે ખ્યાલ આવ્યો બાળકો ચિત્રમાં જે ચિત્ર ગણી જેટલા સંખ્યા હોય તેથી સંખ્યા હું અહીંયા લખીશ અને તમે તમારા પુસ્તકમાં જવાબ જોઈ પુસ્તકમાં લખજો હવે આવે છે પેલું આંખનું ચિત્ર જો બધાની આંખ દેખાય છે તો આંખના ચિત્રમાં આપણે લખીશું કેટલી આંખ છે જુઓ તો કે બે તો નીચે થોડું બોક્સ આપેલું છે તેમાં કરીશું આપણે બે નીચે ચોરસ બોક્સ આપેલું છે તેમાં કરીશું બે હવે તેની બાજુમાં જુઓ તો કે સ્ટાર છે અને ડાગલા છે જો બાળકો તમે વ્યવસ્થિત લખ્યું હોય અને બુક ચેક કરવા સ્કૂલમાં આવ્યો તો સ્ટારની નીચે તમને મેમ સ્ટાર આપે છે ડાગલો આપે છે જો આમાં સ્ટાર અને ડાગલો આવો સ્ટાર ને ડાગલો જોતો હોય તો તમારે મીડિયાના આધારે વ્યવસ્થિત બધું વર્ક કરવાનું કેટલા સ્ટાર છે તમે પેન્સિલની મદદથી મૂકો ઉપર 1 2 3 4 અને 5 કેટલા છે 1 2 3 4 અને 5 કેટલા સ્ટાર આપેલા છે ઓકે બાજુમાં છે 5 તમારે ચોરસ બોક્સમાં લખવાનું છે 5 સ્ટાર ચિત્રનું નામ હું ગણતી જઈશ અને નામ બોલતી જઈશ કે આ ચિત્ર છે એટલે ચિત્ર તમારે ગણવાનું પુસ્તક ઉપર તમને દેખાશે બરોબર નહીં ચાલો હવે આવશે એની બાજુમાં ફૂલનું ચિત્ર હવે ફૂલ કેટલા છે તો આપણે ગણીશું કેટલા ફૂલ આપેલા છે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા ફૂલ આપેલા છે બાળકો તો કે 9 તો આપણે લખીશું 9 હવે આવશે છેલ્લે દિવાસળી
तो दिवासळी आपणे गणी लेशु केटली दिवासळी छे तो के गणी छु 1 2 3 4 5 6 7 અને 8 બાળકો મારી સાથે તમારે પણ ચિત્ર ગણવાના રહેશે કેટલી છે તો કે 8 ચાલો હવે આપણે ઉપરના ચિત્ર જોઈએ જેટલા ચિત્ર હતા એટલે આપણે નંબર્સ લખ્યા અંક આપણે લખ્યા હવે તેની નીચે બેટ નું ચિત્ર જુઓ તમે બેટ બોલ થી રમો છો બાળકો પાસે નું ચિત્ર છે કે બેટ ની પર કેટલા બેટ છે ગણો તો 1 2 3 અને 4 કેટલા બેટ છે બાળકો તમારા પુસ્તકમાં તમારે જોવાનું છે કેટલા બેટ છે તો કે 4 તો આપણે લખીશું 4 હવે તેની બાજુમાં રહેવા કેવા સરસ ઘોડા છે જો બાળકો તમે મેળામાં જાવ તો આવા ઘોડા પર બેસો છો ને ચબરોમાં આવા ઘોડા હોય અને કેટલા છે ગણો તો આપણે ગણીશું 1 2 અને 3 કેટલા ઘોડા છે તો કે 3 જવાબમાં આવશે 3 હવે તેની બાજુમાં જુઓ તમને આવા જાવ સવારમાં જાગીને તો એ ડોલ આવે છે તેવી ડોલ છે કેટલી ડોલ છે ગણો તો તમે 1 2 3 4 5 ને 6 કેટલી ડોલ આપી છે આપણને 6 આપણે લખીશું 6 તો જવાબ હું બોર્ડ ઉપર લખું છું હવે આવે છે ને અરે વાહ ચોકલેટ બાપા બર્થડેમાં ચોકલેટ આવી છે ને જો કેક બની છે છે તો કેટલી છે ચોકલેટ તો આપણે ગણીશું ચોકલેટ જોઈ તો મોઢામાં પાણી આવી ગયું ને બાળકો ચોકલેટ કેટલી આપેલી છે 1 2 3 4 5 6 અને 7 7 ચોકલેટ આપેલી છે કેટલી 7 તો આપણે ચોકલેટ નીચેના બોક્સમાં કરીશું 7 ચાલો બાળકો અહીંયા થઈ ગયો આપણો વર્કશીટ 23 પૂર્ણ વર્કશીટ 23 પૂર્ણ ચાલો હવે શીખીશું વર્કશીટ 24 શું શીખીશું વર્કશીટ 24 બધા બાળકો મારી સાથે પેજ ફેરવો તો ફેરવો બના નંબર 32 વર્કશીટ 24 લખાઈ છે દેને હવે તેમાં જો ચિત્ર ગણી ચોરસમાં સંખ્યા લખો અને યોગ્ય જોડકા જોડો ચિત્ર ગણી ચોરસમાં સંખ્યા લખો અને યોગ્ય જોડકા જોડો ચિત્ર ગણવાના છે પહેલા તમારે પછી જે જેટલા ચિત્ર આવે એટલા નંબર્સ લખવાના છે અને તેની સામે યોગ્ય જોડકા જોડવાના છે ચાલો બાળકો હવે પહેલું ચિત્ર આપણને આપ્યું છે લીલા બોક્સમાં ચોરસ લીલા દોરેલા છે બધાને તો તે કેટલા લીલા દોરેલા છે જુઓ તો કે 1 2 3 4 અને 5 કેટલા તો 5 તો આપણે જે ચોરસ બોક્સ આપેલું છે તેમાં લખીશું 5 ચોરસ બોક્સમાં લખીશું આપણે 5 ચાલો લખ્યું બધાએ હવે તેની બાજુમાં જુઓ ત્રિકોણ ઓરેન્જ કલરના ત્રિકોણ છે ગણો તો કેટલા ત્રિકોણ છે તો કે 1 2 3 4 5 6 અને 7 કેટલા ત્રિકોણ છે તો કે 7 તો આપણે કરીશું 7 ચાલો બાળકો હવે તેના પછી ગોળ બ્લુ કલરના ગોળ રાઉન્ડ આપેલા છે દેખાય છે બાળકો દરારા દેખાય છે તો કેટલા બોલ છે તો આપણે ગણીશું તો 1 2 3 અને 4 તો આપણે લખીશું 4 ચાલો બધાયથી છેલ્લે નીચે જુઓ સ્ટાર દેખાય છે બાળકો સ્ટાર બધાયને દેખાય છે કેટલા સ્ટાર છે તમે તમારી જાતે ગણો તો આપણે ગણશું 1 2 3 4 5 ને 6 કેટલા સ્ટાર આપેલા છે તો કે 6 તો આપણે લખીશું બોક્સમાં 6 ચાલો બાળકો એક તો આપણે બોક્સની લાઈન પૂર્ણ કરી હવે તેની સામે કરીશું આપણે હવે તેની સામે તેમાં પણ આપણે ચિત્ર ગણીશું તો તેમાં શું આપેલા છે તો ઉપર બ્લુ કલરના જુઓ તો બ્લુ કલરના બોલ આપેલા છે કેટલા બોલ છે ગણો તો તમે તો આપણે ગણીશું 1 2 3 4 5 6 અને 7 કેટલા આપેલા છે તો કે 7 તો આપણે લખીશું બોક્સમાં 7 લખ્યું તેની નીચે ત્રિકોણ ઓરેન્જ ત્રિકોણ ત્રિકોણ છે કેટલા ત્રિકોણ છે આપણે ગણીશું 1 2 3 4 5 ને 6 કેટલા ત્રિકોણ છે તો કે 6 તેની નીચે આપે છે સ્ટાર 3 નંબરમાં જુઓ સ્ટાર કેટલા સ્ટાર છે ગણો તો કે 1 2 3 4 અને 5 કેટલા સ્ટાર છે તો કે 5 હવે આવે છે છેલ્લે તો કે ચોરસ લીલા ચોરસ છે ચોરસમાં કેટલા આપેલા છે કેટલા ચોરસ છે તો કે 4 1 2 3 અને 4 ચોરસમાં કેટલા આપેલા છે તો કે 4
જો બાળકો આપણે શું આપેલું છે તે યુદ્ધ જોડકા જોડવાનું છે કેવી રીતે જોડવાનું છે તો જો એમાં આપણે ચિત્ર આપણે ચિત્ર ગણીને આપણે શું કર્યું ચિત્ર ગણીને શું કર્યું તો કે 5 તો બાજુમાં ચિત્રમાં કેટલા હતા તો કે 7 ત્રિકોણ હતા બો રાઉન્ડ તો કે 4 છે અને સ્ટાર સ્ટાર તો કે 6 છે છે બાળકો હવે તેની સામે બાજુમાં જુઓ તો તેમાં કેટલા બોલ આપેલા છે તો કે 7 તેની નીચે જુઓ આ કેટલા આપેલા છે 7 પછી તેની નીચે શું છે ત્રિકોણ ત્રિકોણ કેટલા આપેલા છે તો કે 6 તેની નીચે સ્ટાર સ્ટાર કેટલા છે તો કે 5 દેખાય છે બાળકો અને બધાયથી નીચે ચોરસ ચોરસ કેટલા છે 4 જે તમને અહીંયા બોક્સ આપ્યા છે તેમાં તમારે આ નંબર લખવાના છે હવે બાળકો નંબર તો આપણે લખ્યા પણ હવે શું કરીશું તો કે જોડકા જોડીશું કેવી રીતે જોડીશું જુઓ આપણને 5 ની સામે 5 અને એકડા તો તમને આવડે છે ને બાળકો એકડા આવશે તો તમને આગળ અભ્યાસ કરી શકશો તો આપણે 5 ની સાથે 5 જોઈન્ટ કરીશું તો આ 5 થી લઈને આપણે આ 5 સુધી ચાલો તમારે બધાય મારી સાથે ધીમે ધીમે જોડકા જોડવાના છે કેવી મદદથી જોડકા જોડવાના છે ચાલો બાળકો 5 જોડ્યું હવે આવશે તેના નીચેનું જોડવું તો તેમાં શું આવશે 7 તો આપણે 7 ની સાથે 7 જોડીશું ચાલો જોડ્યો તેના નીચે આવશે 4 તો 4 ની સાથે આપણે શું કરીશું 4 ક્યાં લખેલે છે અહીંયા 4 છે અને અહીંયા 4 છે તો આપણે 4 ની સાથે 4 જોડીશું હવે રહેશે 6 નંબર કયો તો કે 6 તો કે 6 ની સાથે 6 જોડીશું બાળકો અહીંયા આપણે જોડકના પૂરા કર્યા ખ્યાલ આવ્યો તમને ચાલો હવે આપણે છે અહીંયા આપણે થઈ વાત કરશું 24 પૂર્ણ હવે આવે છે વર્કશીટ 25 વર્કશીટ 25 તેમાં શું આપ્યું છે તો કે ક્રમિક સંખ્યાઓ જોડી ચિત્ર તૈયાર કરો ક્રમિક સંખ્યાઓ જોડી ચિત્ર તૈયાર કરો બાળકો અહીં જો આપણે કેટલું સરસ મજાના ટપકા જોઈન્ટ કરેલા છે હવે હું મારું પુસ્તક બોર્ડ ઉપર રાખી ટપકા જોઈન્ટ કરીશ પણ કેવી રીતે જેમ જેમ હું બોલું તેવી રીતે તમારે આગળ ટપકા જોઈન્ટ કરવાના છે આમાં આપણે ડાયરેક્ટ ટપકા જોઈ નથી કરવાના પણ 1 નંબર થી 2 નંબરે જવાનું 2 નંબર થી 3 નંબરે જવાનું 3 થી 4 નંબરે જેમ જેમ આપણે નંબર આવે પછી ત્યાં જઈને આપણે આગળ આગળ વધવાનું છે એટલે આપણું ચિત્ર પૂર્ણ થશે ને ચિત્ર પૂર્ણ થાય અને તેની નીચે પણ એ રીતે ટપકા જોઈ કરવાના છે તો આમાં આપણને 1 થી 10 સુધી અંક આવડે તો આપણે આ ચિત્ર પૂર્ણ કરી શકીએ ને તો ચાલો બાપુ હું પુસ્તક બોર્ડ પર રાખું છું તમને થોડું ઝાંખું દેખાશે બાપુ તમે તમારા પુસ્તકમાં હું બોલતી જાઉં એ રીતે તમારે નંબર આગળ આગળ દોરવાના રહેશે ચાલો હવે આપણે જોઈશું જુઓ હું મારું પુસ્તક બોર્ડ પર અહીંયા રાખું છું દેખાય છે બાળકો તમને મારું પુસ્તક જુઓ દેખાય છે બધાને થોડું તમને ઝાંખું દેખાશે તો હવે જુઓ પેલા શું ચિત્ર આપણને છે ઉપરથી એક ઊભી લીટી છે નીચે આગળ ટપકા જોડેલા છે તો ક્યાં એક લખેલું છે કે જુઓ નીચે અહીં પાણી પાણી દોરેલું છે પાણી છે જેની નીચે આ એક આપેલું છે જે અમારી આંગળી છે ત્યાં દેખાય છે બાળકો બધાને દેખાય છે ચાલો હવે 1 થી આપણે ક્યાં જવાનું બાળકો 1 પછી શું આવે તો કે 2 તો 1 થી આપણે 2 આગળ જઈશું પણ કેવી રીતે જઈશું 1 પછી આવશે 2 તો 1 થી આપણે ઊભી લીટી કરીશું 2 1 થી કરીશું ઊભી લીટી 2 આગળ પડી ગઈ ચાલો બાળકો તમે 1 પછી આગળ 2 આગળ 4 1 પછી આવે છે 2 દેખાણું ખ્યાલ આવ્યો બાળકો હવે 2 પછી શું આવે તો કે 3 પણ 3 ક્યાં આપેલા છે તો આપણે તમારા તમારા પુસ્તકમાં જુઓ તો તમને વિડિયામાં પુસ્તક વ્યવસ્થિત નહીં દેખાય પણ તમારે તમારા પુસ્તકમાં જોવાનું છે અને હું ખાલી અહીંયા બોલીશ તો તમને ખ્યાલ આવી જશે દેખાય છે બાળકો હું એક શબ્દ 3 વાર બોલીશ એટલે તમને કન્ફ્યુઝ ન થઈ જાવ તમે 2 પછી શું આવે 3 અને 3 ક્યાં આવે છે તો કે જો 2 ની બાજુમાં 3 આવે છે જો 2 ની બાજુમાં 3 દેખાણું 2 પછી 3 3 પછી ક્યાં જવાનું તો કે ચોગડે 4 તો 4 ક્યાં આવ્યું તો કે 3 પછી આવે છે 4 4 માં આપણે છે આડી લીટી દેખાય છે બાળકો તો 4 પછી તો કે 4 પછી 5 5 ક્યાં આપેલું છે આપણને 4 પછી ક્રોસમાં જો 4 પછી આપણે કર્યું 5 દેખાણું હવે આવે છે 5 પછી શું આવે
તો કે 6 તો આપણે 5 પછી 6 આપણે કેવી રીતે જોઈન કરશું તો કે સીધી આડી લીટી તબકા જોઈન કરવા પેન્સિલ લીટી ઊંચી કરવાની નંબર સે પહોંચી જાવ ત્યારે તમે પેન્સિલ ઊંચી કરી આપો દેખાણું વાંચો 6 પછી આવે છે 7 તો 7 આપણે કેવી રીતે કરીશું તો કે નીચેથી 6 પછી ઉપર સુધી 7 દેખાય છે 6 પછી 7 7 પછી ગોળ રાઉન્ડ માં આવે છે 8 ગોળ રાઉન્ડ માં આવે છે 8 8 પછી 9 આપણે આમાં શું કીધું છે પહેલા ઉપર એકમ 2 માં 1 થી 9 સુધી સંખ્યા જ્ઞાન બાકો પહેલા 1 થી 9 સુધી કીધું છે તો આપણને આ જાણ જાયું જાણ જો તેમાં કેટલી સંખ્યા આવી તો કે 9 9 સુધી આપણે પૂરું થઈ જાય છે 1 થી શરૂ કર્યું 2 3 4 5 6 7 8 અને 9 હવે 9 પૂરું થયું એટલે હવે બાળકો જો તો કેનું ચિત્ર બન્યું તો કે જહાજ હોડી પાણી નીચે દોરેલી દેખાય છે બાળકો કેવી સરસ આપણી હોડી તૈયાર થઈ ગઈ ટિકિટ બાળકો હવે જુઓ તેની નીચે શાનું ચિત્ર હશે તો એ આપણે પહેલા પૂર્ણ કરીશું અને પછી ચિત્ર આપણે જોઈશું તો તેમાં એક ક્યાં આપેલો છે તો એ જો મારે આંગળી છે ત્યાં એક દેખાય છે બધાને બધાથી નીચે માસીના નીચેના ભાગમાં એક પછી ક્યાં આવે બે આવે એક પછી આપણે ચડીશું ઉપર બી ધીમે તેજ ધીમેમાં ગોળ રાઉન્ડમાં બગડે બી આવે ત્યાં સુધી આપણે લીટી કરવાની છે કરી બધા બાળકોએ એક પછી બે દેખાણું બાળકો બે પછી ત્રણ ત્રણ ક્યાં આપેલું છે તો કે બે થી થોડા આગળ જઈ ઉપર એટલે ત્રણ ત્રણ થી ચાર ચાર થી પાંચ પાંચ થી છ છ થી સાત સાત થી આઠ નો રાઉન્ડ મોટો આવે છે અને આઠ થી નવ જો બાળકો આપણું છેલ્લું ચિત્ર તૈયાર થઈ ગયું તો કે માછલીનું એક થી બે બે થી ત્રણ ત્રણ થી ચાર ચાર થી પાંચ પાંચ થી છ છ થી સાત સાત થી આઠ અને નવ નવે આપણું ચિત્ર પૂર્ણ થઈ ગયું દેખાણું બાળકો જુઓ વર્કશીટ 21 માં નાની સંખ્યા જવાબ ન્યાય પાસે જે જવાબ આવે તેની નીચે તમારે ખરું કરવાનું વર્કશીટ 22 માં સૌથી મોટી સંખ્યા નીચે તમારે ખરું કરવાનું વર્કશીટ 23 માં ચિત્ર ગણીને તેના નંબર જેટલા ચિત્ર મેં તમને સમજાવ્યા તે રીતે ગણતું જવાનું અને જવાબ મેં લખ્યા છે વર્કશીટ 24 માં આપણે યોગ્ય જોડકા આપણે પહેલા જોડકા જોયા ચોરસ ત્રિકોણ ગોળ અને તેના નંબર્સ લખી અને તેની સાથે જોઈન કર્યું અને વર્કશીટ 25 માં ક્રમિક સંખ્યાના ચિત્ર જોઈ અને ટપકા પૂરા કરી અને આપણે ચિત્રના ડ્રોઈંગ દોર્યા તો આ ચિત્ર શાનું બેનનું આપણું તો કે માછલીનું બેનનું બાળકો મજા આવીને બાળકો હવે આવતા પછીના વિડીયોમાં મળીશું બાય બાય